बनासकांठा जिल्लाना थराद एपीएमसी खाते दांतीवाड़ा कृषि यूनिवर्सिटी द्वारा आज बनासकांठा सांसद परबतभाई पटेलना अध्यक्षस्थाने आजादीना अमृत महोत्सव अंतर्गत राष्ट्रीय पोषण माह उजवणीना भागरूपे बाजराथी थता स्वास्थ्यने लाभ अने मूल्यवर्तित बनावटोनी माहिती आपवा माटे एक दिवसीय तालीम अने प्रदर्शन कार्यक्रम योजायो हतो। थराद तालुकानी 14 जेटली बहनोए बाजरानी वानगीओ बनावामां भाग लीधो हतो। जे दरमियान आ बहनोए बाजरामांथी 32 जातनी वानगीओ बनावी हती अने आ वानगीओ बनाव्या बाद प्रस्तुत करी तेमांथी श्रेष्ठ वानगीओनी पसंदगी थई हती, जेमां प्रथम नंबर त्रिवेदी अलकाबेन किरીટભાઈ, બીજા નંબરે ચૌધરી રમીલાબેન હિતેશભાઈ અને બાજરીનું ખીમું બનાવવા બદલ પટેલ મીનાક્ષીબેન નિતેશભાઈ ત્રીજા નંબરે રહ્યા હતા, જેનું સાંસદ પર્વતભાઈ પટેલ દ્વારા સન્માન કરાયું હતું। ઉપરાંત બનાવવામાં આવેલ આ વાનગીઓ અને બાજરાથી થતા લાભો વિશે કોઈ સૌ કોઈને માહિતગાર કરાયા હતા। જો કે આ કાર્યક્રમના સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજની 50 જેટલી બહેનો તેમજ કોલેજના આચાર્ય, એસએસ પ્રોગ્રામ ઓફિસર, કોઓર્ડિનેટર પણ હાજર રહ્યા હતા। સાથે સાથે વિશેષ અતિથિ તરીકે સાંસદ પર્વતભાઈ પટેલ, થરાદ પ્રાંત ઓફિસર વીસી બોડાણા, તાલુકા સંઘના ચેરમેન જીવરાજભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ દાનાભાઈ માળી, પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલ, બનાસ બેંકના ડિરેક્ટર શૈલેષભાઈ પટેલ, એપીએમસી સેક્રેટરી ભેમજીભાઈ પટેલ સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજે આપણે બાજરીનું મૂલ્યવર્ધન માટે તાલીમ કેન્દ્રો તાલીમમાં વર્ગ ગોઠવવામાં આવ્યો, એની અંદર ખાસ કરીને બાજરીનો જે પાક છે કે આ થરાદ વિસ્તાર બાજરીનું ઘર કહેવાય છે, બાજરીનો પાક છે તો ઉનાળા અને ચોમાસા બંને ઋતુની અંદર થાય છે। બાજરીને ખાસ કરીને અત્યાર સુધી જે આપણે કહેતા હતા કે ભાઈ ગરીબ લોકોનો ખોરાક છે, ગરીબ માણસો છે એ બાજરીનો પાક ખાય, પરંતુ ખરેખર જોવા જઈએ તો બાજરી છે ખૂબ જ પોષકવર્ધક ધાન્ય છે। આ ધાન્યની અંદર ખાસ કરીને કેલ્શિયમ અને ફોસ્ફરસનું પ્રમાણ વધારે હોય છે, જેના કારણે થઈને એની અંદરથી પોષક તત્વો ખૂબ પ્રમાણમાં મળે છે। જોવા જઈએ તો આની અંદર લોહ અને ઝીંકનું પ્રમાણ પણ હોય છે। આપણા વિસ્તારની અંદર જે બહેનો છે, બહેનોની અંદર ખાસ કરીને લોહ તત્વની જે ઉણપ જોવા મળે છે, એના કારણે થઈને જે કુપોષણ થાય છે, કુપોષણની અંદર બાજરીનું જે ખોરાક છે એ ખૂબ જ ઉપયોગી છે। અત્યારે યુનિવર્સિટી દ્વારા ખાસ કરીને બાયો ફોર્ટિફાઈડ વેરાયટીઓ જે છે જેની અંદર લોહ અને ઝીંકની માત્રા વધારે છે, એવી GHP 12-29, GHP 12-19 અને GHP 12-22-32 આ જાતો એમ કે બહાર પાડવામાં આવેલી છે। આ ઉપરાંત જોવા જઈએ તો બાજરીની પ્રોટીનની અંદર ખાસ કરીને નિયાસિન નામનું જે તત્વ છે, એ નિયાસિન તત્વ છે એ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે છે, એટલે એના હિસાબે હૃદયરોગનું પ્રમાણ છે એ ઓછું થાય છે। બીજા નંબરે જો જોવા જઈએ તો જે એસેન્શિયલ એમિનો એસિડ છે એમાં ટ્રેટ્રાફેન નામનું જે એમિનો એસિડ છે એ મેદસ્વીપણું ઘટાડે છે, એટલે જે શરીર છે એ જાડા થઈ જતા હોય છે એની જગ્યાએ બાજરો ખાવાથી શરીર છે એ ખૂબ જ એમ કે શરીર હૃષ્ટપુષ્ટ રહે છે, મજબૂત રહે છે, મજબૂત બાંધાના માણસો બને છે। અત્યારે અહીંયા મૂલ્યવર્ધનની અંદર યુનિવર્સિટી દ્વારા અમારી જે બેકરી વિભાગ છે, બેકરી વિભાગ દ્વારા જુદી જુદી 20 જેટલી વાનગીઓ બનાવવામાં આવેલી છે। આ વાનગીઓનું અહીંયા પ્રશિક્ષણ આપવામાં આવશે, બહેનોને આ વાનગીઓ બનાવતા શીખવવામાં આવશે। અત્યારે મને કહેતા આનંદ થાય છે કે થરાદની બહેનોએ અને જે કંઈ એમ કે અહીંની કોલેજ છે, આર્ટ્સ કોલેજ, એની દીકરીઓએ એની અંદરથી જે જુદી જુદી વાનગીઓ બનાવી છે એ વાનગીઓ પણ અહીંયા અત્યારે એ લોકોએ રજૂ કરી છે, અને એની અંદર ખાસ કરીને 3 બહેનો છે એમણે એની અંદર ઇનામ પણ મેળવ્યું છે, એટલે બાજરાની વાનગી છે અહીંયા ખૂબ જ લોકપ્રિય છે। દીકરીઓ આજે વાનગીઓ બનાવી શકે છે અને ધીમે ધીમે આપણે ફરીથી એ બાજરાના ગુણોને ધ્યાનમાં લઈ અને બાજરાને આપણો મુખ્ય ખોરાક બનાવીએ।